नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, फरी एक वार शाळानी यूट्यूब चैनल में हूँ नीरव सर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, छेल्ला भागनी अंदर आप स्वाध्याय 8.1 है तेनी थीअरी प्रमेय राइडर बधी चर्चा करी गया। तमे खूब ध्यान थी बधा वीडियो जोया, ए जे प्रमाणे सूचना आपवामां आवी ए प्रमाणे तमे नोटनी अंदर लख्युं खरुं। हवे आपणे थोड़ाक नवा भाग तरफ आगळ वधीए छे। एक नवो टॉपिक आवी रह्यो छे, चेप्टर आज छे, स्वाध्याय 8 चतुष्कोण ज छे, पण एनी अंदर थोड़ीक अलग सीस्टमथी समझवानुं छे। तो नवी थीअरी समझिए ए पहेला एक बहु महत्वनो प्रमेय छे, मध्यबिंदुनो प्रमेय। ए प्रमेयने आजे आपणे जोवानो छे। तो स्टार्ट करीए विद्यार्थी मित्रों, प्रमेय 8.9 मध्यबिंदुनो प्रमेय શું છે વિધાન એને ખાસ ધ્યાનથી જોઈએ કે ત્રિકોણની બે બાજુ અને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ। તો સૌથી પહેલાં આપણે આકૃતિની અંદર એક ત્રિકોણ દોરીએ। આ એક ત્રિકોણ ABC, તેની બે બાજુઓ AB ને AC, તેના મધ્ય બિંદુઓ આપણે અહીંયા આગળ ધારી લઈએ કે D અને E છે, બરાબર। લખીએ પક્ષની અંદર કે ત્રિકોણ ABCની બે બાજુઓ, આ બંનેની બાજુઓ કઈ કઈ છે? AB અને AC, AB અને AC ના મધ્યબિંદુઓ, એના મધ્યબિંદુઓ D અને E છે, D અને E છે, બરાબર છે। સારું, આ D ને E ને જોડતો રેખાખંડ આનું માપ પહેલું તો DE એ BC ને સમાંતર છે એવું સાબિત કરવાનું છે, અને બીજું કે D નું માપ એ BC કરતાં અડધું છે તે પણ આપણે સાબિત કરવાનું છે। તો સાધ્યમાં આપણે જોઈએ કે શું સાબિત કરવાનું છે। ચાલો વિધાનને એકવાર ફરી વાંચીએ કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, બે બાજુઓ AB અને AC, તેના મધ્યબિંદુ D અને E, તેને જોડતો રેખાખંડ D, જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય। ત્રીજી બાજુ કઈ આવે? અહીંયા BC, આ D એ BC ને સમાંતર હોય તેવું આપણે સાબિત કરવાનું છે। બીજું વધારાનું એ પણ સાબિત કરવાનું છે કે D નું માપ ત્યાં ત્રીજી બાજુ BC છે તેના કરતાં અડધું હોય। આજે કહું છું તે તમને દાખલાની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે। તો આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલાં સાધ્યની અંદર જે આપણે સાબિત કરવાનું છે તેને લખીએ સાધ્ય। શું સાબિત કરવાનું છે? કે D અને BC સમાંતર છે, એટલે D સમાંતર BC। સારું વિદ્યાર્થી મિત્રો, સાબિતીની શરૂઆતની અંદર હંમેશા આકૃતિમાં કાંઈએ નવું દોર્યું હોય એનાથી કરવાની। તો અહીં આગળ જુઓ આપણે આકૃતિમાં કે આ ડી કિરણ છે, ડી કિરણને એવી રીતે લંબાવો, ડી કિરણને તમે એમ લંબાવો તો અહીં આગળ તમને F બિંદુ મળે। ડી કિરણને તમે લંબાવ એવી રીતે લંબાવો કે D = EF થાય તે પ્રમાણે તમારે લંબાવવાનું છે। હવે આને જોઈન્ટ કરો, બરાબર। ચાલો અહીં આગળ આપણે લખીએ DE કિરણને એવી રીતે દોરો કે તેના પર F બિંદુ એવું મળે કે જેથી D અને EF બંનેના માપ કેવા થાય? સરખા થાય। D = EF, બરાબર છે। આ ડી કિરણને એમ લંબાવો તો એ ડી કિરણ પર F બિંદુ એવું એવી જગ્યા ઉપર મળે છે કે જ્યાં D નું માપ ને EF નું માપ બંનેનું માપ કેવું થાય? સરખું થાય, બરાબર છે। હવે આ લંબાયા પછી અહીં આગળ તમારે આ AF CD ને જોઈન્ટ કરવાના, આ CF ને પણ જોઈન્ટ કરવાના, એટલે ADCF એક ચતુષ્કોણ રચાય છે। તો આપણે આગળ લખીએ, આથી અહીં આગળ ADCF ચતુષ્કોણ રચાય છે, બરાબર છે। જોજો ધ્યાનથી, ADCF આ ચતુષ્કોણ રચાય છે। હવે ADCF જે ચતુષ્કોણ રચાય છે તેના વિકર્ણો DF અને AC છે, તેના વિકર્ણ DF અને AC, DF અને AC એકબીજાને E બિંદુએ દુભાગે છે,
विद्यार्थी मित्रों अहीं आगळ डीएफनु मध्यबिंदु ई छे, एवी रीते आ एसी छे तेनु मध्यबिंदु पण ई छे। हवे जे चतुष्कोण होय ने तेना विकर्णो दुभागे ने तो ये चतुष्कोण समांतर बाजू थाय। एटले अहीं आगळ जो कि एडी सीएफ चतुष्कोण रचाय छे तेना विकर्ण डीएफ अने एसी एकबीजाने ई बिंदुए दुभागे छे। आथी आपणे एवुं कही शकीए कि एडी सीएफ ए समांतर बाजू चतुष्कोण छे। आ चतुष्कोण कयो छे? एडी सीएफ ए समांतर बाजू चतुष्कोण छे। अने समांतर बाजू चतुष्कोण होय ने तो विद्यार्थी मित्रों एक वस्तु ध्यान में रखवानी कि एनी सामसामेनी बाजुओ जे छे ए समांतरे थाय ने एकरूपे थाय। एटले एडी अने सीएफ अहीं आगळ आपणे लखवानुं कि एडी समांतर सीएफ। अने बीजी वात करीए तो एडी अने सीएफ ए सरखा पण थाय। एडी इज इक्वल टू सीएफ, इज इक्वल टू सीएफ, बराबर छे। आने आपणे परिणाम नंबर एक आपी दईए કે એડી અને સીએફ એ સમાંતર છે, એડી અને સીએફ એ કેવા છે? સરખાય છે, સારું। હવે અહીં આગળ બીજી એક વસ્તુ એવી છે કે એબીનું મધ્યબિંદુ ડી છે। અહીંયા શરૂઆતમાં જ આપણે કીધું છે કે એબી અને એસીના મધ્યબિંદુ ડી અને ઈ છે, એટલે એબીનું મધ્યબિંદુ ડી છે। અહીં એબીનું મધ્યબિંદુ ડી છે। હવે આ ડી એ એબીનું મધ્યબિંદુ હોય તો એડીનું અને બીડીનું, આ એડી અને આ બીડી બંનેનું માપ સમાન થાય, એટલે એડી ઇઝ ઇક્વલ ટુ બીડી થાય। અને એડી ઇઝ ઇક્વલ ટુ બીડી થાય તો અહીં આગળ હવે તમારે શું કરવાનું? પરિણામ એકની અંદર આને આપણે એક કામ કરીએ, પરિણામ બે આપી દઈએ, બરાબર છે। પરિણામ બેને પરિણામ એકમાં મૂકતા તમે જુઓ કે પરિણામ એકની અંદર જ્યાં આગળ એડી છે ત્યાં આપણે બીડી મૂકી દઈશું। પરિણામ એકમાં જુઓ કે જ્યાં એડી છે આ એડી છે, એડી છે ત્યાં આગળ આપણે બીડી મૂકી દઈશું, એટલે હવે આવું આવશે બીડી સમાંતર સીએફ। અને આ બીડીને અહીંયા મૂકીએ તો બીડી સમાન સીએફ, બરાબર છે। જુઓ ચાલો બીડી સમાંતર સીએફ, બરાબર આ બીડી અને સીએફ એ સમાંતર થાય, બીજું બીડી અને સીએફ એ કેવા થાય? સરખા થાય। તો હવે અહીંયા આગળ લખવાનું, આથી આપણે એવું લખી શકીએ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ જે છે તે સમાંતર હોય, એને એકરૂપ હોય તો એ ડી બી સી એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। ઉપર જેમ કેવું આપણે કે આને સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણ એકબીજાને દુભાગે છે એના ઉપરથી કર્યું, એ પ્રમાણે અહીં આગળ પણ સામસામેની બાજુઓની એક જોડ સમાન છે અને સમાંતર પણ છે, તેથી ડી બી સી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। આથી આપણે લખીએ કે આથી ડી બી સી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓ સમાંતર હોય, તો આ ડી અને બીસી, જેમ આ બીડી અને સીએફ સમાંતર હતી તેમ એ પ્રમાણે આ ડીએફ અને બીસી પણ કેવી થાય? સમાંતર થાય, એટલે અહીં આગળ લખવાનું કે ડીએફ સમાંતર બીસી, બરાબર। આ સામસામેની બાજુઓ ડીએફ અને બીસી પણ સમાંતર થાય। આ ડીએફ છે તેની અંદર ડી આવેલું છે, આ ડીએફ છે તેનું મધ્યબિંદુ ઈ છે, એટલે આપણે એવું પણ કહી શકીએ કે જો આ ડીએફ એ બીસીને સમાંતર હોય તો આ ડી એ પણ બીસીને સમાંતર હોય, કેમ? કારણ કે ઈ બિંદુ એ ડીએફની અંદર આવેલું છે, તેથી આપણે એવું કહી શકીએ કે ડીઈ સમાંતર બીસી થાય। આપણે પહેલું વાર સાબિત કરવાનું હતું કે બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, આ બે બાજુ એબીને એસીના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ડી એ ત્રીજી બાજુ બીસીને કેવો છે? સમાંતર હોય છે, એ લખેલું છે ને, ત્રીજી બાજુને સમાંતર છે એવું આપણે પહેલાં સાબિત કરવાનું, એટલે આ ડી અને બીસી સમાંતર આપણે સાબિત કરી દીધા। બીજું વધારાનું એવું પણ હું કહું છું કે આપણે વધારામાં એવું સાબિત કરવાનું કે ડીનું માપ એ બીસી કરતાં અડધું છે, તો આપણે અહીંયા નોંધ કરીને લખીએ વધારાનું, નોંધ કરીને, નોંધ ડીઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 બીસી તેવું સાબિત કરતા। હવે આપણે એવું સાબિત કરવું હોય તો અહીં આગળ તમારે ખાસ ધ્યાનથી જોવાનું કે ડીએફનું મધ્યબિંદુ ઈ છે, ખાસ ધ્યાનથી જોજો કે ઈ એ ડીએફનું મધ્યબિંદુ છે, સારું। આ ઈ છે તે આ જે ડીએફ છે એનું મધ્યબિંદુ, દેટ મીન્સ કે આ ડીનું માપ છે તે ડીએફ કરતાં અડધું થાય, તેથી ડીનું માપ તે હા ડીનું માપ
આ ડીનું માપ તે આ ડીએફ છે એના કરતાં કેવું થાય, અડધું થાય. બરાબર છે. ખાસ ધ્યાનથી જુઓ કે આ ડીએફનું મધ્યબિંદુ ઈ છે, તેથી ડીએનું માપ, ડીનું માપ તે ડીએફ કરતાં કેવું થાય, અડધું થાય. ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ડીએફ. બરાબર છે. હવે અહીં આગળ તમારે જોવાનું કે ડીનું માપ તે ડીએફ કરતાં અડધું થાય, પરંતુ આ ડીએફ અને બીસી એ કેવા છે, સમાન છે. જો આ ડી બી સી એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુઓની જોડ આ ડીએફ અને બીસી પણ સમાન થાય ને, એટલે અહીં આગળ આપણે લખી દેવાય આગળ કે ડીઈ ઇઝ, અહીંયા લખવાનું કે ડી બી સી એફ બી સી એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આની ડીએફ બાજુ ને આની બીસી બાજુ સમાન થાય, એટલે ડીએફ ઇઝ ઇક્વલ ટુ બીસી. બરાબર છે. તેથી અહીંયા આપણે આગળ લખશું કે આ ડીઈ છે 1/2. હવે જ્યાં આગળ તમને આ જે ડીએફ છે આ વાળું, આ ડીએફ, આ ડીએફની જગ્યા પર તમે બીસી મૂકી દો તો તમારું કામ થઈ જાય. બરાબર છે. એટલે આ ડીએફની જગ્યા પર આપણે મૂકી દઈએ બીસી. તો હવે અહીં આગળ તમે જુઓ કે ત્રિકોણની બે બાજુ એ બી અને એ સી, તેના મધ્યબિંદુ ડી અને ઈ, તેને જોડતો રેખાખંડ ડીઈ, ડીનું માપ તે ત્રીજી બાજુ બીસી કરતાં અડધું પણ થાય છે. સમાંતર તો આપણે સાબિત કરી દીધા, પણ જોડે જોડે વધારાનું આપણે સાબિત કરી દીધું કે ડીનું માપ ત્યાં બીસી કરતાં કેવું છે, અડધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો મધ્યબિંદુનો પ્રમેય. એકદમ સરળ પ્રમેય છે. પ્રમેયને તમારે એકવાર બે વાર વિડીયો જોવાના, પછી આરામથી વિડીયો સ્ટોપ કરી અને નોટને પેન લઈ અને જેટલું પણ યાદ આવે એટલું નોટબુકની અંદર લખતા જવાનું, જ્યાં અટકો ત્યાં ફરીવાર વિડીયો જોવાનો. એમ કરતાં કરતાં ધીરે ધીરે લખવાનો મહાવરો કરશો તો યાદ રહી જશે. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે વિડીયો એકલા જોયા કરવાથી કે પ્રમેય વાંચ્યા કરવાથી યાદ નહીં રહે. નોટને પેન લઈ અને કમ્પલસરી તમારે લખવું જ રહ્યું. જો લખશો તો જ તમને પ્રમેય સરળતાથી યાદ રહેશે. તો ચાલો, આશા રાખું કે આ પ્રમેય તમને સરળ લાગ્યો હશે, સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ આપણે નવી ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, થોડાક આગળ વધીએ. છેલ્લે આપણે મધ્યબિંદુનો પ્રમેય કેવી રીતે કરવાનો એની ચર્ચા કરી. હવે આ મધ્યબિંદુ પ્રમેય આધારિત જે રાઇડર છે એને આપણે જોવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં સ્વાધ્યાય 8.2 જે છે તેની અંદરની પહેલી રાઇડર વિધાનમાં છીએ આપણે કે ચતુષ્કોણ એ બી સી ડીની બાજુઓ એ બી બી સી સી ડી ને એ ડી ચતુષ્કોણ હોય એટલે સ્વાભાવિક છે કે એની ચાર બાજુઓ હોય જ, અને એ ચારેય બાજુના જે મધ્ય બિંદુ છે તે અનુક્રમે પી ક્યુ આર એસ છે. આવું આપેલું હોય, એ સી એક વિકર્ણ છે હોય, તો આ જે ત્રણ પરિણામો છે તે તમારે સાબિત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એક આકૃતિ દોરીએ. એ બી સી ડી તૂટક રેખા વડે આપણે વિકર્ણને દર્શાવીએ, કારણ કે અહીંયા આગળ કીધેલું છે કે એસી એક વિકર્ણ છે. તેની બાજુઓ એ બી છે, તેનું મધ્યબિંદુ પી, ચાલો અહીંયા આગળ આપણે પી. બી સી બાજુનું મધ્યબિંદુ ક્યુ, સી ડી બાજુનું મધ્યબિંદુ આર, અને એ ડી બાજુનું મધ્યબિંદુ એસ. એ બીનું પી ક્યુ આર એસ. બરાબર છે. હવે આપણે આને જોઈન્ટ કરી દઈએ. બરાબર. ચાલો હવે જોઈએ કે ચતુષ્કોણ એબીસીડી, એકવાર વિધાનને ફરી સમજીએ કે ચતુષ્કોણ એબીસીડીની બાજુ એ બી બી સી સી ડી ને એ ડી, ચારેયના મધ્યબિંદુ એ બી બી સી સી ડી ને એ ડી, મધ્યબિંદુ પી ક્યુ આર એસ છે. એસી એક વિકર્ણ છે જે આપણે દોરી દીધું, અને પેલા પરિણામો સાબિત કરવાના. તો સૌથી પહેલા પક્ષ લખીએ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પક્ષને સાધ્ય એનો એક માર્ક. સીડી ને એડી ના મધ્ય બિંદુઓ પીક્યુઆરએસ છે, એસી વિકર્ણ છે. બરાબર છે. તો સાધ્યની અંદરના ત્રણ પરિણામો સાબિત કરીએ. ત્રણ પરિણામમાં પહેલું પરિણામ શું છે
કે એસઆર અને એસી સમાંતર છે, આ એસઆર ને આ એસી વિકર્ણ સમાંતર છે, એટલે આપણે લખીએ કે એસઆર એસી સમાંતર. બીજું કે એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી. બીજા નંબરનું કે પીક્યુ અને એસઆર આ બે બાજુઓ સમાંતર છે, પીક્યુ ઇઝ ઇક્વલ ટુ સમાન છે, સોરી સમાંતર નહીં સમાન છે. અને ત્યાર પછી આગળ છે પીક્યુઆરએસ, અંદર આવેલો જે આ પીક્યુઆરએસ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો આ સબાચ્ય છે એ સમાંતર બાજુ ચતુષ્કોણને મેં ટૂંકાણમાં લખેલું છે, આ વસ્તુનું ધ્યાન હોવું જોઈએ તમારું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ, સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી, સાબિતીમાં આપણે આ જે ત્રણ પરિણામો છે એને આપણે સાબિત કરવાના છે વન બાય વન. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એસઆર ઇઝ ઇક્વલ ટુ એક્યુ, આ બે સમાંતર. અહીંયા આપણે લખીએ, અહીં એક ત્રિકોણ એસીડીની વાત કરીએ. જો એસીડી ત્રિકોણ, બરાબર, ત્રિકોણ એસીડીમાં અથવા તો એડીસી બોલો એને, ત્રિકોણ એડીસીમાં આની અંદર આ એસઆર અને આ એસી સમાંતર તો છે, એસઆર સમાંતર એસી. બીજી વસ્તુ કે આ એસઆરનું માપ હમણાં જ આપણે આગળ મધ્યબિંદુનો પ્રમેય જોયો તેની અંદર એવું આપણે સમજ્યા કે ભાઈ કોઈ ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણના બે બાજુઓના આપણે આવી રીતે સમજેલા કે એબીસી ત્રિકોણ છે તેના બે બાજુના મધ્યબિંદુ ડી છે, આ જે ડી છે તેનું માપ તે આ બીસી કરતાં અડધું હોય. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે જોવાનું કે આ એડીસી ત્રિકોણ છે, બરાબર, હું હવે આને અહીં આગળ થોડું ઘાટું કરી દઉં તો થોડુંક તમને વધારે ખ્યાલ રહે. બરાબર, આ એડીસી ત્રિકોણ છે તેની બાજુ એડી અને એ સીડી તેના મધ્યબિંદુ આરએસ છે, બરાબર છે, એટલે આરએસનું માપ પહેલાં પહેલું તો આરએસ ને એસી એ સમાંતર હોય મધ્યબિંદુ પ્રમેય અનુસાર, અને બીજું કે આરએસનું માપ તે એસી કરતાં અડધું હોય, એટલે લખવાનું કે આરએસ સમાંતર એસી તથા ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી. મુખ્ય કેમ આ લખ્યું તે તો અહીંયા આગળ રીઝન લખવાનું કે મધ્યબિંદુ પ્રમેય અનુસાર. બરાબર, આ પ્રમેય જ એવું આપણને શીખવાડતો હતો કે ત્રિકોણની બે બાજુઓ હોય તેના જે મધ્યબિંદુ હોય તેનો જોડતો જે રેખાખંડ છે તે ત્રીજી બાજુને સમાંતરે હોય, અને બીજું કે એ જે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે તેનું માપ આ જે ત્રીજી બાજુ એસી છે તેના કરતાં હાફ હોય, અડધું હોય. તો એ અનુસાર આપણે મધ્યબિંદુ પ્રમેયને ખાસ હાઇલાઇટ કરીએ કે એના અનુસાર આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ. તો આપણું પહેલું એસઆર, આ એસઆર ઇઝ સમાંતર એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી સાબિત થઈ ગયું. બરાબર, એક જ શબ્દથી સાબિત થઈ ગયું, અને એ શબ્દ કયો છે? મધ્યબિંદુ પ્રમેય અનુસાર. થોડાક આગળ વધીએ આપણે, હવે બીજું સાબિત કરીએ કે બીજાની અંદર શું આપેલું છે તે જોઈએ. ચાલો નંબર બે, નંબર બેમાં કીધું છે કે પીક્યુ અને એસઆર સમાંતર છે, આ આપણો પીક્યુ અને આ એસઆર આ બે સમાંતર છે. તો અહીં આગળ એને પણ આપણે સાબિત કરી શકીએ. એક કામ કરીએ, આપણે આને પરિણામ નંબર એક આપી રાખીએ, પરિણામ એક. બરાબર, હવે અહીં આગળ બીજો એક ત્રિકોણ એબીસી રચાય છે, એટલે લખવાનું ત્રિકોણ એબીસીમાં એની જે બાજુ છે એબી અને બીસી તેના મધ્યબિંદુ પી અને ક્યુ છે, એબી અને એસીના મધ્યબિંદુઓ પી અને ક્યુ છે. બરાબર, એટલે અહીંયા પણ આપણે અગેન લખી શકીએ કે મધ્યબિંદુ પ્રમેય અનુસાર, મધ્યબિંદુ પ્રમેય અનુસાર આમાં પણ આગળની જેમ જ કે પીક્યુનું, પીક્યુ એ પહેલાં પહેલું તો એસીને સમાંતર થાય, એટલે લખીએ કે પીક્યુ સમાંતર એસી. બરાબર છે, અને બીજું કે આ પીક્યુનું માપ છે, આ ત્રિકોણની આપણે વાત કરી રહ્યા છીએ હમણાં, આને હાઇલાઇટ કરી રહ્યા છે, એટલે પીક્યુ અને આ એસી સમાંતર છે. બીજું કે આ પીક્યુનું માપ તે એસી કરતાં અડધું છે, એટલે અહીંયા લખીએ તથા પીક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી. બરાબર છે, આને આપી દેવાનું પરિણામ નંબર બે. સારું, હવે આપણે સાબિત એવું કરવાનું છે બીજાની અંદર કે પીક્યુ અને એસઆર સમાંતર છે. આ પીક્યુ અને આ ઉપરના ત્રિકોણમાં આવેલો એસઆર આ બે સરખા છે એવું આપણે સાબિત કરવાનું, સમાંતર અને સરખા બેવ સાબિત કરીએ. બરાબર છે, તો હવે અહીં આગળ જુઓ કે પરિણામ એકની અંદર અને પરિણામ બેની અંદર, પરિણામ એક અને બેની અંદર તમે જુઓ કે અહીં લખવાનું પરિણામ એક અને બે પરથી, જરા એકને બેની અંદર તમે જુઓ કે પરિણામ એકની અંદર શું છે કે એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી, અને બેની અંદર શું છે પીક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એસી,
હવે આ બંને પરિણામોની જમણી અને જમણી બાજુ સરખી છે, બંનેની જમણી અને જમણી બાજુ સરખી હોય ને તો આ ડાબી અને ડાબી પણ સરખી થઈ જાય. એટલે અહીંયા આગળ લખવાનું કે તેથી SR ઇઝ ઇક્વલ ટુ PQ, બરાબર છે. આને ઉલટાવી દઈએ, માટે PQ બરાબર SR, બરાબર છે. તો આપણું આ પણ સાબિત થઈ ગયું, ઉપરાંત ઉપરનું પણ તો આપણે સાબિત કરેલું. હવે આપણે છેલ્લું જોઈએ, નંબર 3, PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર તમારે એક વસ્તુ ખાસ સમજવાની વિદ્યાર્થી મિત્રો, અહીં લખવાનું PQRS માં આ ચતુષ્કોણની અંદર મુખ્ય જોઈએ કે PQ અને SR આ બે સમાન તો છે. અહીં આગળ જ આપણે સાબિત કર્યું કે PQ ઇઝ ઇક્વલ ટુ SR, અને આપણે 3 નંબર આપી દઈએ. લખવાનું કે PQ ઇઝ ઇક્વલ ટુ SR, રીઝન લખવાનું પરિણામ 3 પરથી, કે ક્યાંથી લાયા આપણે, તો પરિણામ 3 પરથી. બીજું કે અહીં આગળ જુઓ કે આ PQ અને SR સમાન છે પણ સમાંતર હોવા જોઈએ, તો સમાંતર પણ થાય. એ સમાંતર સાબિત કરવા માટે જરા અહીં આગળ આપણે નજર કરીએ કે પરિણામ 1માં શું છે. પરિણામ 1 પરથી, પરિણામ 1માં એવું કીધું છે કે SR સમાંતર AC, તથા પરિણામ 2ની અંદર શું કીધું છે તમને કે PQ સમાંતર AC. ખાસ ધ્યાનથી જોજો, પરિણામ 1માં આગળ શું કીધું છે કે આ SR અને AC સમાંતર છે, અને પરિણામ 2 જે આપણે મેળવ્યું આ 2, તેમાં પણ આગળ શું કીધું છે કે PQ સમાંતર AC. એટલે અહીં આગળ લખ્યું PQ સમાંતર AC. તમે જુઓ કે અહીં આગળ બંનેમાં કે SR સમાંતર AC છે અને AC એ કોને સમાંતર છે, PQ ને સમાંતર છે, બરાબર. તો SR એ PQ ને પણ સમાંતર થાય, તેથી આપણે લખી શકીએ કે SR સમાંતર PQ, બરાબર છે. તમે જુઓ કે SR એ AC ને સમાંતર છે, આ AC એ PQ ને સમાંતર છે, તો આ ને આ આ બંને પણ કેવા થાય, સમાંતર થાય. અને આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે આ PQ અને આ SR બંને સમાંતર થાય છે, બરાબર. એટલે આ AC અને આ AC બંનેમાંથી AC નીકળી જાય, એટલે SR અને અહીં આગળથી PQ, બરાબર. તો હવે અહીં આગળ જુઓ તમે કે આ PQ અને SR એ સમાન છે, જો અહીં આગળ પરિણામ 3માં મેળવ્યું, અને બીજું કે એ સમાંતર છે, બરાબર. પરિણામ 4માં મેળવીએ, આપણે આને 4 આપી દો. જો PQRS જો કોઈ ચતુષ્કોણમાં બાજુઓની સામસામીની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર થાય તો PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. સામસામેની બાજુની એક જોડ જે છે આ અને આ એ સમાન હોય, અને બીજું કે આ અને આ એ કેવી હોય, સમાંતર પણ હોય, તો આપણે લખી શકીએ કે PQRS એ કેવો બને છે, સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો આપણે ત્રીજું વિધાન જે સાબિત કરવાનું કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તે પણ આપણું સાબિત થઈ ગયું. જો સમાંતર બાજુ ચતુષ્કોણની આ શરત છે કે કોઈ પણ ચતુષ્કોણ હોય એમાં સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય અને સમાંતર હોય, બરાબર છે. અહીં આગળ જુઓ તમે કે SR અને PQ, આ SR ને PQ સમાંતર છે. બીજું આગળ તમે લીધું કે SR અને PQ એ સમાંતર છે, અરે સમાન પણ છે, બરાબર. અહીં આગળ આપણે જુઓ કે લખી જ દીધેલું છે કે પરિણામ 3 પછી આ સમાન છે અને આ સમાંતર છે. સમાન ને સમાંતર હોય કોઈ પણ એક જોડ, તો આપણે એવું કહી શકીએ કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ બને. તો એ પ્રમાણે PQR ને S આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પ્રમેય 8.2. હવે આ ભાગની ચર્ચા આપણે અહીં અટકાવીએ છીએ. નેક્સ્ટ ભાગમાં બીજી નવી રાઇડર સાથે આગળ વધશું. અસ્તુ.